नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन एम जोईशु प्रकरण 2 संचालन सिद्धांतों। अपने आगळना प्रकरण में जोयुं संचालन स्वरूप हेतु और महत्व, संचालन कोने कहेवाय एनी बात करी। आगळना चेप्टर में पहला चेप्टर में अपने जोयुं हतुं संचालन एक विज्ञान छे। विज्ञान ने केटलाक चोक्कस नियमों ने सिद्धांतों होय छे, माटे संचालन एक विज्ञान छे एवं आपणे भण्या हता। तो जोईए हवे संचालन माटेना केटलाक सिद्धांतों, अर्थ स्वरूप अने महत्वनी वात करवानी छे। संचालनो अर्थ जोईए, संचालन कोने कहेवाय, अहींया आगळ आपणे भण्या त्यारे संचालन कोने कहेवाय एवं भण्या हता। हवे जोईए संचालनो सिद्धांत कोने कहेवाय। संचालनना सिद्धांतनो अर्थ जोवानो छे। धंधाकीय एकममां मानव वर्तणूकने सानुकूळ करवा माटे अमुक नियमों सिद्धांतों घड़वा पड़े छे, जेथी ध्येय सिद्धि सरल बने छे। आ सिद्धांतों ने संचालनना सिद्धांतों कहेवामां आवे छे। अहींया धंधाकीय एकममां मानव वर्तणूक छे, माणसनुं वर्तन छे एने सानुकूळ बने એટલા માટે કેટલાક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી કરીને એકમનું જે ધ્યેય હોય છે ધ્યેયને સિદ્ધ કરવા માટે સરળ બને છે। અને આ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે વાત કરીએ, કર્મચારીના કોઈપણ જગ્યાએ કામ પર જવા માટેનો સમયગાળો નક્કી હોય, આવવાનો સમય અને જવાનો સમય। આવવાનો સમયગાળો નક્કી હોય છે માટે કર્મચારીનું વર્તન એવું હોય છે અથવા એનું વલણ એવું હોય કે સમયસર પહોંચી શકે। એના માટે કોઈ નિયમ ન હોય તો કર્મચારી વહેલા પણ પહોંચે, મોડા પણ પહોંચે, મન ફાવે ત્યારે નીકળી જાય, આવું ન થાય માટે સંચાલનના કેટલાક સિદ્ધાંતોનું ઘડતર કરવું પડે છે। અને એ ઘડતર કરવામાં આવે છે અને એના કારણે જ સંચાલનનો જે હેતુ છે અથવા ધ્યેય છે એ ધ્યેય ઝડપથી પૂર્ણ અથવા એ ધ્યેયને પૂર્ણ કરવા માટે સરળતા થાય છે અથવા સરળતા મળતી હોય છે। સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જોઈએ આપણે, એ સાર્વત્રિક પ્રક્રિયા છે। આપણે આગળ જોયું સંચાલન પણ સર્વ જગ્યાએ છે, એમ સંચાલનના સિદ્ધાંતો પણ સર્વ જગ્યાએ સર્વસ્વીકૃત છે, એટલે બધી જ જગ્યાએ સ્વીકાર્ય છે। સંચાલનના સિદ્ધાંતો મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે, જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નો જરૂરિયાત છે। આ સંચાલનના સિદ્ધાંતો ક્યાં લાગુ પાડી શકાય, કે જ્યાં સમૂહમાં માણસો કામ કરતા હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતોની જરૂર હોય છે। જો કે ધંધાકીય એકમમાં એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે। એકમનું કદ કેવું છે, એનો પ્રકાર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એની પ્રવૃત્તિ કઈ રીતની છે, આ બધાને ધ્યાનમાં રાખીને સંચાલનના સિદ્ધાંતો દરેક જગ્યાએ અલગ અલગ લાગુ પડતા હોય છે। પરંતુ મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે, પરંતુ મોટાભાગના દરેક ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો હોય અને હોય જ છે। તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે એવું કહેવામાં આવે છે અથવા એવું કહી શકાય। બીજો મુદ્દો છે, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે। સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે। સંચાલનના સિદ્ધાંતો વિજ્ઞાનમાં હોય જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો નક્કી છે, એ અફર હોય છે, પરંતુ સંચાલનના જે કંઈ સિદ્ધાંતો છે એ પરિસ્થિતિ અને સાનુકૂળતા મુજબ એમાં ફેરફાર કરવામાં આવતા હોય છે, માટે એનું સ્વરૂપ કેવું છે તો પરિવર્તનશીલ છે। સંચાલનને જ્યારે અને જેવી સ્થિતિમાં જરૂર જણાય તેમાંથી પરિવર્તનને અવકાશ છે, તેથી કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે। ક્યારેક કોઈ પરિસ્થિતિ સંજોગોમાં એમાં ફેરફાર કરવો હોય તો એ પરિવર્તનશીલ છે, એમાં ફેરફાર કરે છે। સંચાલકોને કેટલીક પરિસ્થિતિઓ અનુકૂળ ન આવતી હોય, બંધ બેસતી ન હોય તો એવા સંજોગોમાં એમાં ફેરફાર કરવાની છૂટ હોય છે। દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત
मोटा भागना एकमों में एक सामान रीते लागू कर सकता है, परंतु नाना एकमों में तेटली ज मात्रा में कार्य विभाजन सिद्धांत लागू पड़ शकता तो नहीं। अहीं उदाहरण आप कीधु से कार्य विभाजन सिद्धांत बधाने एक सरखा भागे कार्य सौंपने कार्य विभाग कार्य विभाजन सिद्धांत कहवा है, परंतु ये नाना एकमों और मोटा एकमों बने ने अलग अलग रीते लागू पड़ी शकाता हो। मोटा एकमों हो तो कार्य विभाजन शक्य बने, परंतु नाना एकमों हो तो कार्य विभाजन शक्य बनत नहीं। तीजू से सामान्य मार्गदर्शिका। संचालन सिद्धांतों ने जुदी जुदी परिस्थितियों में जुदा जुदा निष्णातों द्वारा थे अनुभवों की फलश्रुति है। संचालन सिद्धांतों शू है तो जुदा जुदा निष्णातों अलग अलग पोता अनुभव थे अथवा एना अनुभव ने आधार एने कंक वर्णवेला है संचालन सिद्धांतों रजू करेला हो। धंधा की एकमन संचालन करती वक्त एकमना विषम और जटिल समस्याओं आती हो। धंधा संचालन जयरेपण हो तरह परिस्थिति केटलीक समस्या एवं जटिल हो के एना पोते अनुभव थाय से अनुभव ने आधार के सिद्धांतों घड़तर करत हो। आ दरेक समस्या स्वरूप एकमनु एकम अनुसार जुदू जुदू हो जे दरेक परिस्थिति में दरेक एकमे माटे एक सरखू परिणाम आपी शके नहीं। आज संचालन सिद्धांतों से दरेक जगह जुदू जुदू दरेक एकम में जुदू जुदू परिणाम आपता हो अथवा दरेक परिस्थिति में एकम माटे एक सरखू बंध बेसत हो सके नहीं, तो एवं संजोगों में एमां फेरफार करवा पड़ता हो। संचालन सिद्धांतों ने दरेक एकम माटे चुस्त रीते लागू पाड़ी शकाय नहीं, परंतु सिद्धांतों ने मात्र एक मार्गदर्शिका तरीके सानुकूल परिस्थिति में उपयोग कर इच्छित परिणाम मेळवी शकाता होय छे। एटला माटे अहींया संचालन सिद्धांतों से मार्गदर्शन काम करे छे अने सानुकूल परिस्थिति में एनो उपयोग थतो होय छे। अने जे कंपनीए ध्येय नक्की कर्युं छे एकमे ध्येय नक्की कर्युं छे एने एना परिणामों ने आपणे मेळवी शकीए छे। चौथू से मानव वर्तन पर आधारित है। संचालन सिद्धांतों मोटा भागे मणस ने ध्यान में राखी बनाला हो आगल पहला प्रकरण में बात करी थी कि यंत्रों से यंत्रों ने सौंपायेलू काम एनु गोठवायेलू काम जो पद्धति में गोठवाय हो काम ये सतत क्रिया करे, परंतु मणस से मणस में लागणी है एना कारण मणस ने ध्यान में राखी संचालन सिद्धांतों बनाला होय छे। माटे आ संचालन सिद्धांतों में मानव केन्द्र स्थाने होय छे। संचालन सिद्धांतों ने मानव वर्तणूक साथे सीधो संबंध रहेलो छे अने मानव वर्तणूक ए मनोवैज्ञानिक बाबत छे जे संचालन सिद्धांतों नो अमल वखते ध्यान में लेवी जोईए। ए बीजी वस्तु ए छे के संचालन सिद्धांतों सीधी रीते मानव वर्तणूक पर आधार राखे छे। मानव वर्तणूक ये मनोवैज्ञानिक ख्याल है एटले के मणस सतत काम करे थाकी जाए कंटाळी जाए एनु मानसिक संतुलन गुमावी बेसे आवी परिस्थिति है जे संचालन सिद्धांतों अमल करावती वक्त ध्यान में लेवानी जरूरी बाबत है अने संचालन सिद्धांतों बनावती वक्त आ वस्तु खास ध्यान में लेवी जरूरी है। पांचमू से आकस्मिकता। संचालन सिद्धांतों लागू पाड़वा माटे एक तत्व आकस्मिकता पण छे। कोई एक चौक्कस अनिवार्य परिस्थिति में आ सिद्धांतों उपयोग द्वारा एकम जरूरी निर्णय लई ध्येय सिद्धि सरल बनावी शके छे। संचालन सिद्धांतों अहीं एक आकस्मिकता पण छे। कोई एक चौक्कस अनिवार्य परिस्थिति में आ सिद्धांतों उपयोग द्वारा एकम जरूरी निर्णय लई शके छे ध्येय सिद्धि आना कारणे सरल बने छे। जेम के कर्मचारी ने योग्य ने व्याजबी मेहनताणु चूकवु जोईए। शू आ योग्य ने व्याजबी छे ते आकस्मिकता के जरूरियात ने आधारे असर करता परिबळ ने ध्यान में लई नक्की थतो होय छे अथवा नक्की करातो होय छे नक्की करी शकाय आ बाबतो होय छे। संचालन सिद्धांतों महत्व आगळ आपणे जोईए एनु स्वरूप जोयुं। हवे संचालन सिद्धांतों महत्व जोईए। संचालन सिद्धांतों महत्व में पहला मुद्दा की बात करिए
तो संचालकीय कार्यक्षमता में वधारो थाय छे। संचालनना सिद्धांतों ने कारणे संचालकीय कार्यक्षमता छे कार्यक्षमता में वधारो करी शकाय छे। संचालनना सिद्धांतों संचालकोने विविध परिस्थितिओं में केवी रीते कार्य करवू ते माटेनुं मार्गदर्शन पूरु पाड़े छे, जेना कारणे कार्यपद्धति में सुधारो आवे छे। तेथी संचालकीय कार्यक्षमता में वधारो थई शके छे। आ पहेलो फायदो थाय छे, पहेलो एनो महत्व छे। संचालकीय कार्यक्षमता छे ए पोताना अनुभवने आधारे एमां एनो विकास थतो होय छे, अथवा एने वधारे ज्ञान एमांथी मळतुं होय छे, एमांथी एने मार्गदर्शन मळतुं होय छे। माटे संचालनना सिद्धांतो अति महत्वना अने उपयोगी छे। बीजा मुद्दानी वात करीए तो संसाधनोने इष्टतम उपयोग अने असरकारक वहीवट थाय छे। संचालनना सिद्धांतोने कारणे संसाधनों से जे साधनों से कंपनी पासे एकम पासे एनो वधारे ने वधारे उपयोग थाय छे अने असरकारक वहीवट करी शकाय छे। धंधाकीय एकम में प्राप्त थता मानव अने भौतिक संसाधनों माटे मोटे भागे मर्यादित होय छे। ए आपणे जोईए तो बधा क्षेत्रमां जे कंईक साधनों से मर्यादित होय छे, तेनो इष्टतम उपयोग करवो अनिवार्य छे। तेनो महत्तम उपयोग एटले के वधुने वधु उपयोग करवो जरूरी छे। इष्टतमनो अर्थ एवो थाय छे के संसाधनोना संचालनना सिद्धांतो द्वारा केवी रीतना उपयोग करवो जेथी ओछामां ओछा खर्चे ने वधुमां वधु लाभ मेळवी शकाय, ए संचालनना सिद्धांते ना आधारे नक्की थतुं होय छे। अहींया वात करीए के ओछामां ओछा खर्चे जे कंई साधनों से एनो वधारे उपयोग करे अने वधारे नफो प्राप्त करे ए संचालनना सिद्धांतोने कारणे नक्की थतुं होय छे। संचालनना सिद्धांतों संचालकोने तेमना द्वारा लेवायेला निर्णयों कार्यनुं कारण अने असर जोवा माटेनी तक आपे छे, जेथी प्रयत्न अने भूल द्वारा थता बगाड अटकावी शकाय छे। अहींया संचालनना सिद्धांतों संचालकोने द्वारा लेवामां आवेला निर्णयों कार्यनुं कारण जे कार्य करी रह्या छे एनी पाछळनुं कारण अने एनी असर एटले के परिणाम माटेनी तक आपे छे, जेथी प्रयत्न करे छे काम करे छे एमां અને એના કારણે જ્યારે ભૂલ થતી હોય તો એ બીજી વખત ભૂલ થતી અટકે અને બગાડ અટકી શકે એવું થતું હોય છે। માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે, જરૂરી છે। ત્રીજું છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ બને છે। ત્રીજી બાબતની વાત કરીએ તો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ બનતા હોય છે। નિર્ણયો હંમેશા હકીકત આધારિત વૈચારિક રીતે લેવાયેલા હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ। જ્યારે પણ કોઈ પણ નિર્ણય લેવાતો હોય ત્યારે એ નિર્ણય હકીકતોને ધ્યાનમાં રાખીને ખૂબ લાંબુ વિચારીને અને જે હેતુને સુસંગત એટલે કે મળતો હોય એવો હોવો જોઈએ અને ન્યાયી હોવા જોઈએ। તે ઉપરાંત નિર્ણયો સમયસર વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક પણ હોવા જોઈએ। સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે અને એના કારણે સંચાલકોને એક માર્ગદર્શન પૂરું પડે છે। સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગર યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે। સંચાલનના સિદ્ધાંતોને ઉપયોગમાં લઈને પક્ષપાત વગર અથવા પૂર્વગ્રહ વગર યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને ઝડપી નિર્ણય આપણને એના દ્વારા મળી શકતા હોય છે। ચોથું છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે। સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો એ એક માર્ગદર્શિકાનું કાર્ય કરે છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે અથવા મહત્વના છે। પાંચમો મુદ્દાની વાત કરીએ તો સામાજિક જવાબદારી અદા કરવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે। ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે। ધંધો છે એ સમાજમાં રહીને સમાજ માટે થતી પ્રવૃત્તિ છે। નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે અને કંપનીનું મુખ્યત્વે મોટાભાગે નફો કરવાનું હોય છે, પરંતુ એ માત્ર ધ્યેય નથી। સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે અથવા એના ગૌણ હેતુઓ કહી શકીએ। સંચાલનના સિદ્ધાંતોને અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે। સંચાલનના સિદ્ધાંતોને કારણે જ અસરકારક એનો અમલ થાય
અને સરળતાથી સામાજિક જવાબદારી પૂરી કરી શકાય. છઠ્ઠું છે સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી છે. સંચાલનના સિદ્ધાંતો ક્યાં ઉપયોગી છે? તો સંચાલનના સિદ્ધાંતો સંશોધન કરવા માટે, તાલીમ અને વિકાસ માટે આપણને ઉપયોગી થતા હોય છે અથવા મદદરૂપ બનતા હોય છે. જોઈએ આપણે એ મુદ્દાને વધારે ડિટેલમાં. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનના વિચારધારાનો મુખ્ય એક ભાગ ગણવામાં આવે છે. સંચાલનની જે અલગ અલગ વિચારધારા છે, આગળના ટોપિકમાં, આગળના વિડીયોમાં આપણે સંચાલનની વિચારધારાઓ જોઈશું ત્યારે વધારે સ્પષ્ટતા થશે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસના કાર્ય શક્ય બને છે. સંચાલનના સિદ્ધાંતોને કારણે જ કર્મચારીને યોગ્ય તાલીમ, શિક્ષણ અથવા વિકાસનું કોઈ કાર્ય છે તો એ કાર્ય શક્ય બને છે. જેમ કે દરેક ધંધાકીય એકમો નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. મોટા મોટા ધંધાકીય એકમો છે તો એ ધંધાકીય એકમોમાં જ્યારે પણ કર્મચારીઓને ભરતી કરવામાં આવે છે, કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે એની અભિરુચિ કસોટી લેવામાં આવે છે. અને અભિરુચિ કસોટીને કારણે જ કર્મચારીને શેમાં રસ છે, શેમાં એ વધારે કુશળતા ધરાવે છે એનું જ્ઞાન આપણને થાય છે અથવા એની જાણ આપણને થતી હોય છે. આ અભિરુચિ કસોટી એ સંચાલનથી તૈયાર કરવામાં આવેલી હોય છે અને આ અભિરુચિ કસોટી છે એને સંચાલન અને સંચાલકો દ્વારા તૈયાર કરવામાં આવેલી હોય છે. અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે અને આના દ્વારા જ સંચાલનના સિદ્ધાંતોને અમલમાં મૂકવામાં આવે છે અને એના દ્વારા યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે અને એના દ્વારા આપણે યોગ્ય કર્મચારીની પસંદગી કરી શકીએ છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા ટોપિક અને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.